સુરત જિલ્લાના મહુવા તાલુકાના ઉભરા ગામે બેવડી હત્યાની ઘટનાથી ચકચાર મચી હતી, જેમાં બદરી જાય સગા કાકા અને પિતરાય ભાઈની હત્યા કરી હતી. મહુવા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી હતી. મહુવા તાલુકાના ઉમરા ગામે આવેલ સાદરા ફળિયામાં મધરાત્રે બેવડી હત્યાની ઘટના બની હતી. સ્થાનિક સરપંચ દ્વારા મહુવા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દોડતી થઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન નગીનભાઈ પટેલ તેમજ તેમનો નાનો પુત્ર પિયુષની ગળા તેમજ માથાના ભાગે કુહાડીના ઘા જગે હત્યા કરાયાનું બહાર આવ્યું હતું. ગણતરીના કલાકોમાં પોલીસે હત્યામાં સામેલ રોશન અતુલ પટેલની ધરપકડ કરી હતી. હત્યાનું કારણ એ જ હતું કે આરોપી રોશનના એની બહેન સાથે ઝઘડો ચાલતો હતો અને બહેનને કાઢી મૂકતા કાકા નગીનભાઈએ બહેનને આશરો આપ્યો હતો અને એ જ અદાવત રાખી હતી. કુહાડીના ઘા જગી બત્રી જાય કરેલ ઘાતકી હત્યામાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી રોશનની ધરપકડ કરી હતી. ગઈકાલે સાંજે 8:30 વાગે ઉમરા ગામે સાંદરા ફળિયામાં એક હત્યાનો બનાવ બનેલો, જે બાબતે પોલીસને જાણ થતા સ્થળ ઉપર જઈને તપાસ કરેલી તો જાણવા મળેલ કે આરોપીએ પોતાના સગા કાકા અને પિતરાઈ ભાઈની કુવાડી મારીને હત્યા કરેલ છે. આ બાબતે પોલીસે તપાસ શરૂ કરેલી. આ બનાવમાં તપાસ દરમિયાન જાણવા મળેલ કે જે આરોપી છે રોશન, એને પોતાની બહેન ભાઈના પોતાના ઘરે આવે તે ગમતું નહોતું અને એ બાબતે સવારે ભાઈના ઘરે આવતા એની સાથે બોલાચાલી ઝઘડો કરેલી, જેથી કરીને ભાઈનાબેન નગીનભાઈ કે જે પોતાના કાકા થાય છે એને ત્યાં આશરો લીધેલો, તો એ આશરો કેમ આપેલ છે એ બાબતે બોલાચાલી ઝઘડો કરી અને પિતરાઈભાઈ પિયુષભાઈ તથા પોતાના કાકા નગીનભાઈની કુહાડી મારીને હત્યા કરેલી અને આરોપી નાસી ગયેલો, પરંતુ પોલીસે ત્વરિત ગતિએ તપાસ કરી અને આરોપીની અત્યારે ધરપકડ કરેલી છે. મેહુલ ગોસ્વામી સાથે NS ગુજરાત ન્યૂઝ બારડોલી.